ઓનલાઈન ટીચિંગનો મારું ને તમારું આમને સામને પાંચમી વખત કર્યા છે. સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને હવે બડી અરમાનો સે રખાય હો કાળ તેરી કસમ તેરી દુનિયા મેં યે પાંચમા કદમ આપકી સાથ. શું લખ્યું છે વાંચું છું. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ એટલે ચાલુ, પાસ્ટ એટલે ભૂત અને ટેન્સ એટલે કાળ. બોલો જોઈએ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ચાલુ ભૂત કાળ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ચાલુ ભૂત કાળ. ખબર છે તમને કે દરેક કાળને પોતાની કઈક ખૂબી છે, ખામી છે, સ્પેશિયાલિટી છે, વિશેષતા છે, વિવિધતા છે, ડેફિનેશન છે અને વ્યાખ્યા છે. ચાલુ ભૂતકાળની વ્યાખ્યા તમારા મગજમાં છે કઈ વિચારો છો? જો ચાલુ વર્તમાનની ચાલુ વર્તમાન કાળ જો યાદ આવે છે કે કોઈ પણ ક્રિયા આપણી નજર સમક્ષ, તો આની અંદર ભૂતકાળમાં શું આવશે? ભૂતકાળના અમુક ચોક્કસ સમયે, ભૂતકાળના અમુક ચોક્કસ સમયે કોઈ એક ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા માટે. બરાબર સમજો કે અત્યારે નહીં, અત્યારે ચાલુ હોય, હું ભણાવી રહ્યો છું, તમે ભણી રહ્યા છો, સાંભળી રહ્યા છો, લખી રહ્યા છો, તો એ ચાલુ વર્તમાન કાળ અત્યારે નહીં, પણ ભૂતકાળના અમુક ચોક્કસ સમય. આ શબ્દ બરાબર યાદ રાખજો, ભૂતકાળના અમુક ચોક્કસ સમય કોઈ એક ક્રિયા ચાલુ હતી, એ ક્રિયા દર્શાવવા માટે શું આવશે? ચાલુ ભૂતકાળ આવશે. બરાબર યાદ રાખીએ. આનું પણ સૂત્ર તમને સમજાવી દઉં. વિધાન વાક્યની અંદર સૌથી પહેલા કરતા, ત્યાર પછી ઓમાં કેમ આવતું ચાલુ વર્તમાન કાળમાં? એમ ઇઝાર આવતો ને, તો એમ અને ઇઝ નું ભૂતકાળ શું થશે? વોઝ. આર નું ભૂતકાળ શું થઈ જશે? વેર. ત્યાર પછી એમાં આવતું એ જ પ્રમાણે આઈએનજી વાળું રૂપ અને સાવચલ્ય શું આવશે? કર્મ. કોઈ પણ વાક્ય શીખવા માટે સૌથી પહેલા વિધાન વાક્ય શીખાય. આપણે વિધાન વાક્ય શીખી લેશું એટલે પછી ત્યાર પછી પ્રશ્નાર્થ અને નકાર વાક્ય શીખવાના છે, બધા એક કાળના સાથે. ફરી એકવાર મારી સાથે બોલશું. ચાલુ ભૂતકાળમાં કરતા, વોશ અને વેર, આઈએનજી વાળું રૂપ અને કર્મ. અચ્છા, હવે તમને અંગ્રેજીમાં આ સમજાય, ગુજરાતીમાં લખવાની જરૂર નથી ને, તમે સમજી ગયા ને? સૌથી પહેલા શું આવી જશે? આ કરતા પહેલું, પછી સીધું શું આવી જશે? કર્મ. અને ત્યાર પછી આ વોઝ અને આઈએનજી વાળું એ ગુજરાતીમાં આવશે. તમે બરાબર સમજી ગયા. હવે જો દરેક કાળને પોતાની કઈક ચાવી હોય છે ને, ચાલુ ભૂતકાળની ચાવી શું લેશું? જો ચાલુ ભૂતકાળની ચાવીમાં એક તો આવે વેન, એક આવે વાય. હવે આમાં પાછું એક વસ્તુ યાદ રાખશો કે ચાલુ ભૂતકાળ છે એ હંમેશા સાદા ભૂતકાળ વગર અધૂરો છે. બરાબર યાદ રાખશો. હા, ચાલુ ભૂતકાળ એ કોના વગર અધૂરો છે? સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ તો આવશે. શા માટે સાદો ભૂતકાળ આવશે? ભૂતકાળની ચોક્કસ સમય દર્શાવવા માટે. અને ચોક્કસ સમય એટલે વેન અને વાય. એક વસ્તુ યાદ રાખશું, વેન જ્યારે આવે, વેન થી વાક્ય શરૂ કરો, બંને નો અર્થ જ્યારે અને ત્યારે થશે. વેન અને ભાઈ બે નો અર્થ શું થશે? જ્યારે અને ત્યારે. તમે જ્યારે ત્યારે જેનો ઉપયોગ કરો, પણ એક વસ્તુ યાદ રાખશો, જ્યારે વેન નો ઉપયોગ કરો ત્યારે સૌથી પહેલા જો અહીંયા લખું છું, વેન સાથે હંમેશા સાદો ભૂતકાળ લઉં છું, પછી અલ્પવિરામ અને પછી ચાલુ ભૂતકાળ. વાઇલ લખો તો સૌથી પહેલા ચાલુ ભૂતકાળ લઉં છું અને ત્યાર પછી સાદો ભૂતકાળ લઉં છું. આ ખાસ ધ્યાન રાખો ભૂતકાળનો ચોક્કસ સમય દર્શાવવા માટે. દાખલા તરીકે, અમે જ્યારે થિયેટરમાં પહોંચ્યા, અમે જ્યારે થિયેટરમાં પહોંચ્યા ત્યારે અત્યારે પહોંચ્યા છે? નહીં, ભૂતકાળમાં ચોક્કસ સમય ત્યારે હેમા માલિની ડાન્સ કરી રહી હતી. તો એ ભૂતકાળના ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી. અમે સ્ટેશને, અમે જ્યારે સ્ટેશને પહોંચ્યા ત્યારે અત્યારે પહોંચ્યા છે? ભૂતકાળમાં ચોક્કસ સમય ત્યારે ગાડી જઈ રહી હતી. તો એ ચાલુ ભૂતકાળ છે.
वेंती शुरू करो तो साधु बुद्धा वेन वी रीच द थिएटर हेमा वॉज डांसिंग ऑन द स्टेज एज वाक्य वाइल मान लियो तो वाइल हेमा वॉज डांसिंग ऑन द स्टेज वी एंटर द थिएटर अंते दाखला तरीके एक वाक्य आपने लाइए के राघव त्यारे मारी सामे जोई रहियो हो तो बराबर याद रखिए गुजराती अंदर सौथी पहला सो लाइक पूछे राघव त्यारे ए चारी वालो शब्द छे छेले आवशे मारी सामे एक कर्म थियो जोई रहियो हो तो ए वोज वेर ने एनजी वाला रूप जोऊ એટલે लुक बराबर मगज में विचार सौ पहला शू करता करता तरीके शू लख राघव राघव साथ वोजवेर शू ले सामे जोई रही हो अंग्रेजी शू कर राघव वोज लुकिंग एट कोनी मारी राघव वोज लुकिंग एट मी अने क्यारे धेन चलो बोलो जो बता एक साथ राघव वॉज लुकिंग एट मी देन राघव त्यारे मारी सामे जोई रह्यो हतो थोड़ा बाकी तुमने प्रेक्टिस में आपीश समझाई छे तुमने दाखला तरीके हूँ तुमने कहूँ अमे त्यारे क्रिकेट रमी रह्या हता तो एनु भाषांतर करूँ तो शू थशे अमे एटले वी क्रिकेट रमे रिया तेने शू कहसु वेर प्लेइंग क्रिकेट अने क्यारे देन आखो वाक्य शू थयु बोलो जो वी वेर प्लेइंग क्रिकेट देन ओके तो आ रीते धीमे धीमे कानी प्रेक्टिस करता जाइए छे फरी पाछा जयरे बेसो त्यारे आवा चालक भूतकाळनी क्रिया एक भूतकाळनो चोक्कस समय याद राखो दाखला तरीके तमे बे दिवस पहेला रेलवे स्टेशन गया था तो त्यां कई क्रिया चालु हती तो के भाई पेसेंजर दौड़ी रहा था ट्रेन आ रही थी गार्ड से फ्लेग हलावी रो तो ये बधी चालू भूतकाळ हाँ बगीचा में गया तो छोकरा रमे रहा था डोसाओ बातों कर रहा था कोई छापू वाची रू ए बधु चालू भूतकाळ थाय आ रीते सतत मनन चिंतन अने आगळ वधवा माटेनी आपणी यात्रा बड़े गौर से सुन रहा था हमें जमाना अने एक हमी सो गए दास्ता कहते कहते आभार अने धन्यवाद थैंक यू।